નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના 12 ન્યૂઝ રાજુલા. અષાઢી બીજ નિમિત્તે તાજનશા પીરના ડુંગરે ખોડિયાર માતાના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલું અને ત્યારબાદ મગ અને લાપસીની પ્રસાદી વિતરણ કરવામાં આવી. ત્યારે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તાજનશા પીરના ડુંગરે એક બાજુ પીર બાપાની દરગાહ અને બીજી બાજુ ખોડિયારમાનું મંદિર અને જ્યાં આ કોમી એકતાનું પ્રતિક રાજુલા શહેરનું ત્યાં દાખડા પરિવાર દ્વારા વર્ષોથી પીર બાપાને ચાદર ચડાવવામાં આવે છે અને પરંપરાગત રીતે દાખડા પરિવાર આ કાર્ય કરી રહ્યો છે. આવો જોઈએ આપણે શું છે વિગત. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના 12 ન્યૂઝ રાજુલા. રાજુલા તાજનશીરના ડુંગરે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ. રાજુલા શહેરમાં કોમી એકતાનું પ્રતિક એટલે તાજનશા પીર, જ્યાં એક બાજુ તાજનશા પીર અને બીજી બાજુ ખોડિયાર માતાનું મંદિર, જ્યાં આજે અષાઢી બીજ નિમિત્તે રાજુલા કોમી એકતા દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલું, જેમાં સાથે સાથે મગ અને લાપસીના પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે રાજુલા શહેરમાંથી ધર્મપ્રિય લોકો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો, વેપારીઓ વગેરે આ કથામાં હાજર રહેલા. આપ જોઈ રહ્યા હતા કાના 12 ન્યૂઝ રાજુલા. ચરકભાઈ, અત્યારે આપ અહીંયા તાજનશા પીર બાપાના આશરે આવ્યા છો અને દર્શનનો તમે લાભ લીધો છે, તો આજના કાર્યક્રમ વિશે આપ જરા બે શબ્દો કહેશો. આજે ભગવાન જગન્નાથની શોભાયાત્રા આખા ભારત અને ગુજરાતમાં નીકળતી હોય અને રાજુલા શહેરમાં આજે ખોડિયારમાનું મંદિર અને તાજનશા પીર બાપુની દરગાહ ટેકરી ઉપર બંને એક સાથે આવેલી છે અને કોમી એકતાનું પ્રતીક છે. ત્યાં આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન હતું અને શહેરમાંથી બધા હિન્દુ મુસ્લિમ બધા લોકો અહીં દર્શન કરવા આવ્યા હતા અને ખૂબ સારું વાતાવરણ. ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રાઓ બધા શહેરોમાં નીકળતી હોય તો રાજુલા પણ એમાં જોડાયું છે. અમારા રાજુલાની હવેલી અને જે ઓળિયા હનુમાન કહેવાય છે ત્યાં પણ પ્રસાદનું વિતરણ છે અને ખૂબ જ આ તાજનશા પીર બાબાના સાનિધ્યમાં અને ખોડિયારમાંના સાનિધ્યમાં બધા ભક્તોએ ખૂબ રાજુલાના બધા ધર્મપ્રેમી જનતાએ ભાગ લીધો હતો અને કોમી એકતામાં આજે જગન્નાથ ભગવાનની આરાધના અને રાજુલા શહેર પણ એમાં જોડાયું. મનુભાઈ, આજે અહીંયા આપણે તાજનશા પીર બાપાને ત્યાં આજનો કાર્યક્રમ હતો, શું કાર્યક્રમ હતો અને કેવી રીતનો કાર્યક્રમ હતો જણાવશો? આજે અષાઢી બીજ નિમિત્તે આ શ્રી ખોડિયારમાંનો જન્મદિવસ હોવાથી દર વર્ષે સત્યનારાયણ ભગવાનની કથા મગ અને લાપસીનું અમે આયોજન કરીએ છીએ પીર બાપાના સાનિધ્યમાં અને માતેજ આ શ્રી ખોડિયાર માતાના સાનિધ્યમાં અને અથાશક્તિ પ્રમાણે સૌ જે પ્રસાદી લેવા આવે એને અમે પ્રસાદી આપીએ છીએ. આભાર મનુભાઈ. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.